નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું શ્રેયસ વિદ્યાલયથી કિરણબેન આજે આપણે ધોરણ અગિયાર કોમર્સ વિષય વાણિજ્ય વ્યવસ્થા વિષયામ પ્રકરણ છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો બે જેમાં ભાગ બે તો વિદ્યાર્થી મિત્રો આપણે કંપની એટલે શું કંપનીની લાક્ષણિકતા અને કંપનીના ફાયદા મર્યાદાઓ વિશે વિસ્તૃત અભ્યાસ કરીશું પ્રકરણ છ ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો ભાગ બે જેમાં સહકારી મંડળી એટલે શું તેની લાક્ષણિકતાઓ ફાયદા મર્યાદાઓ વિશે આપણે ચર્ચા કરી ગયા ત્યારબાદ હવે કંપની એટલે શું તો કે કંપનીએ સમાન હેતુઓ માટે કાયદાથી અસ્તિત્વમાં આવતી કૃત્રિમ વ્યક્તિ છે કાયદાની દૃષ્ટિએ કંપની એક કૃત્રિમ અદૃશ્ય અને અમૂર્ત વ્યક્તિ છે તેને કાયદાથી સ્વતંત્ર અસ્તિત્વ પ્રાપ્ત થાય છે વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે બે હજાર તેરના કંપની ધારામાં જણાવ્યા પ્રમાણે કંપની એટલે શું તો કે કંપની એટલે કે કાયદા હેઠળ અથવા તો અગાઉના કોઈ પણ કાયદા હેઠળ સ્થપાયેલી કંપની તો કે બે હજાર તેરનો કંપની ધારો અથવા તો તે અગાઉ પણ જે કાયદાઓ અસ્તિત્વમાં આવી ગયા તે હેઠળ સ્થપાયેલી કોઈ પણ કંપની જેને આપણે કંપની તરીકે ઓળખીએ છીએ તો કે આ વ્યાખ્યા સ્પષ્ટ કરે છે કે કંપની એ કાયદાનું સર્જન છે કંપની અસ્તિત્વમાં આવે એટલે કે કાયદા હેઠળ જ અસ્તિત્વમાં આવી હોય છે તો લાક્ષણિકતામાં પ્રથમ મુદ્દો છે તેને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે કંપની જ અલગ કાનૂની મળે છે કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી શકે છે કરાર કરી શકે છે અને કંપની સામે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે આ રીતે બે હજાર તેર ના કંપની દ્વારા કંપનીને કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે તે હેઠળ કંપની પોતાના નામથી કોર્ટમાં દાવો માંડી પણ શકે છે કરાર કરી શકે છે અને કાયદેસરની કાર્યવાહી પણ કરી શકે છે કારણ કે કાયદાથી તેમને અલગ કાનૂની વ્યક્તિત્વ પ્રાપ્ત થાય છે કાયદેસરનું વ્યક્તિત્વ પ્રાપ્ત થતું હોય છે ત્યારબાદ નંબર અસ્તિત્વ કાયદાથી કંપનીને અલગ અસ્તિત્વ પ્રાપ્ત થાય છે કંપની તેના સભ્યોથી અલગ અસ્તિત્વ ધરાવતી હોવાથી સભ્યોના મૃત્યુ નાદારી જેવા પ્રસંગોથી કંપનીના અસ્તિત્વને કોઈ અસર થતી નથી ફળચાની પ્રક્રિયાથી જ કંપનીનો અંત લાવી શકાય છે તો આ રીતે એક વખત કંપની અસ્તિત્વમાં આવી ગયા બાદ કંપનીને એક સ્વતંત્ર અસ્તિત્વ પ્રાપ્ત થાય છે કાયમી અસ્તિત્વ પ્રાપ્ત થાય છે પરિણામે જે તે કંપનીના સભ્યો હોય તેઓ મૃત્યુ થાય નાદારી નોંધાવે તો કંપનીના અસ્તિત્વને કોઈ પણ અસર થતી નથી કોઈ પણ આંચ આવતી નથી પરંતુ જો કંપની ફળચામાં જાય તો તેવા સંજોગોમાં કંપનીનો અંત લાવી શકાય છે પરંતુ જે કંપની સ્વરૂપ છે તે કાયમી અસ્તિત્વ પ્રાપ્ત કરેલું હોય છે નંબર ત્રણ મૂડીનું નાના નાના હિસ્સો હિસ્સામાં વિભાજન તો કે કંપનીની મૂડીને નાના નાના હિસ્સાઓમાં વિભાજીત કરી નાખવામાં આવી હોય છે અને આ દરેક હિસ્સાને શું કહેવામાં આવે છે શેર કહેવામાં આવે છે શેર બહાર પાડીને કંપની વિશાળ પાયા પર મૂડી ભંડોળ એકઠું કરે છે તો આપણે ત્યાર પછીના પ્રકરણોમાં શેર મૂડી વિશે શીખવાનું છે તો કે શેર મૂડી એટલે કે કંપની પોતાની મૂડીને નાના નાના એકમોમાં વિભાજિત કરે છે બરાબર દસ લાખ હોય તો તે દસ લાખની જે મૂડી છે તેને ડિવાઇડેડ બાય શેર વડે કરવામાં આવે છે અને એટલા જે શેર છે ધારો કે સો રૂપિયાની કિંમતના દસ હજાર શેર બહાર પાડવામાં આવે બરાબર તો કેવી એવી રીતે નાના નાના શેરોમાં વિભાજીત કરવામાં છે રૂપિયા સોનો એવા દસ હજાર શેર બરાબર તો કે જેને આપણે શેર તરીકે ઓળખીએ છીએ દરેક હિસ્સાને દરેક નાના હિસ્સાને શેર બહાર પાડીને કંપની વિશાળ પાયા પર શું કરે છે મૂડી ભંડોળ એકત્રિત કરે છે શેર ખરીદનાર કંપનીનો શેર હોલ્ડર ગણાય છે જે પણ શેર ખરીદે તો તે કંપનીનો શું કહેવાય છે શેર હોલ્ડર કહેવાય છે તેને શેર શેરિટ મતાધિકાર પ્રાપ્ત થતા હોય છે તો કે આ રીતે કંપની મૂડી એકત્રિત કરવા માટે શેર મૂડી પાડે છે એટલે કે મૂડીનું નાના નાના એકમોમાં વિભાજીત વિભાજન થયેલું હોય છે નંબર ચાર શેરની સરળ ફેરબદલી તો કે શેરની સરળતાથી ફેરબદલી કરી શકાય છે કંપની તેમજ કાયદાની જોગવાઈઓને અધીન રહીને શેર હોલ્ડર કંપનીના શેર વેચી શકે છે અને ખરીદી શકે છે શેરની ફેરબદલી એ કંપનીનું મહત્ત્વનું લક્ષણ છે આપણે શેરની ફેરબદલી કરી શકીએ છીએ કંપની સ્વરૂપમાં બરાબર કારણ કે તેની કેટલીક જોગવાઈઓ છે એ જોગવાઈઓને અધીન રહીને આપણે શેરનું હસ્તાંતરણ શેરની ફેરબદલી કરી શકીએ છીએ નંબર પાંચ સામાન્ય મહોર કરારો શેર પ્રમાણપત્રો એટલે કે શેર સર્ટિફિકેટ્સ ત્યારબાદ દસ્તાવેજો અને રોજબરોજના વ્યવહારોમાં કંપનીની સંમતિ દર્શાવવા માટે સામાન્ય મહોર લગાવવામાં આવે છે આ રીતે જે દસ્તાવેજો હોય શેર સર્ટિફિકેટ હોય કરાર હોય એના પર સામાન્ય મહોર લગાવવામાં આવતી હોય છે કંપનીની સંમતિ દર્શાવવા માટે ત્યારબાદ નંબર છ સંચાલન તો કે કંપનીમાં સંચાલન કોણ કરે છે કઈ રીતે થાય છે તો કે કંપની એક કૃત્રિમ વ્યક્તિ હોવાથી કંપનીને આવેદનપત્ર એટલે કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને નિ નિયમનપત્ર એટલે કે આર્ટિકલ્સ ઓફ એસોસિએશનને અધીન દઈને સંચાલક મંડળ એટલે કે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ કંપનીનું સંચાલન કરે છે તો આ રીતે કંપનીનું પોતાના જે નિયમો નીતિઓ હોય છે તે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશનમાં હોય છે અને એને અધીન રહીને જે બોર્ડ ઓફ ડિરેક્ટર્સ હોય છે જે સંચાલક સભ્યો હોય છે તેમણે જે તે નિર્ણયો લેવાના હોય છે વિષયક નિર્ણયો આ જે આવેદનપત્ર અને નિયમન પત્ર છે તેને અધીન રહીને જ લેવાના હોય છે એમાં કંપનીની કેટલીક જોગવાઈઓ હોય છે તેને ધ્યાનમાં લઈને કંપનીનું સંચાલન થતું હોય છે શેર હોલ્ડરો પોતાનામાંથી જ પ્રતિનિધિ તરીકે ચૂંટે છે જેને સંચાલક કહેવામાં આવે છે આપણે જે કંપનીના શેર જેટલા પ્રમાણમાં હોય છે તેટલા પ્રમાણમાં આપણને મત આપવાનો અધિકાર હોય છે એ શેર હોલ્ડરો એ મતનો ઉપયોગ કરીને પોતાનામાંથી જ કોઈ પ્રતિનિધિને ચૂંટી કાઢે છે અને તે સંચાલક તરીકે કાર્ય કરતા હોય છે સંચાલકો સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે એટલે કે જે સંચાલકો હોય છે તે સમૂહમાં જે સામૂહિક રીતે સંચાલક મંડળ તરીકે ઓળખાય છે જે કંપનીનું સંચાલન સંભાળે છે આમ કંપનીમાં માલિકી અને સંચાલન બંને અલગ અલગ છે જે કંપનીના માલિક હોય છે તો તે પણ અલગ હોય છે અને એનું સંચાલન કરનાર તે પણ અલગ હોય છે નંબર સાત સભ્યનો દરજ્જો કંપનીમાં સંચાલન અને માલિકી અલગ હોવા ઉપરાંત કંપનીને અલગ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ મળતું હોવાથી કોઈ સભ્ય કંપની વતી કરાર કરી શકે નહીં કે સભ્યના કોઈ કૃત્યથી કંપની બંધનકર્તા બની શકે નહીં પરંતુ સભ્ય કંપની સાથે કરાર કરી શકે તો આ રીતે જે સભ્યનો દરજ્જો શું હોય છે તો કે કોઈક સભ્યનું મૃત્યુ થાય અથવા તો કોઈક સભ્ય નાદારી નોંધાય તો પણ કંપનીને કોઈ પણ અસર થતી નથી કારણ કે કંપનીને કાયદા હેઠળ કાનૂની કૃત્રિમ વ્યક્તિત્વ પ્રાપ્ત થયું હોય છે અલગ અસ્તિત્વ પ્રાપ્ત થયું હોય છે અને તેથી જે સભ્ય છે તે કંપની સાથે કરાર કરી શકે છે પરંતુ તે સભ્ય વતી કોઈ પણ કંપનીને અસર કરતા બનતી નથી નંબર આઠ સભ્ય સંખ્યા તો કે કંપનીમાં સભ્ય સંખ્યા કેટલી હોય છે તો કે ખાનગી કંપનીમાં ઓછામાં ઓછા બે અને વધુમાં વધુ સભ્યોની સંખ્યા બસો હોય છે જ્યારે જાહેર કંપનીમાં ઓછામાં ઓછા સાત સભ્યો અને વધુમાં વધુ સભ્ય સંખ્યા પર કોઈ નિયંત્રણ હોતું નથી આ રીતે સભ્યો સંખ્યા તમારે ખાસ યાદ રાખવાની છે તમારો તફાવતનો મુદ્દો બની જાય છે ત્યારબાદ નંબર નવ સભ્યોની જવાબદારી તો કે સભ્યોની જવાબદારી મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે જે એણે જે પ્રકારના શેર ખરીદ્યા હોય તે પૂરતી તેની મર્યાદિત કે અમર્યાદિત હોઈ શકે છે શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ધારણ કરેલા શેરની રકમ પૂરતી જ મર્યાદિત હોય છે હવે મર્યાદિત શેર મર્યાદિત જવાબદારીવાળા શેર ખરીદ્યા હોય તે શેર હોલ્ડરોની જવાબદારી પોતે ખરીદેલા શેર પૂરતી જ મર્યાદિત હોય છે વાસ્તવમાં અમર્યાદિત જવાબદારીવાળી કંપનીઓ ઘણી જ ઓછી જોવા મળે છે આ રીતે અમર્યાદિત જવાબદારીવાળી કંપની ઘણી ઓછી જોવા મળે છે કારણ કે એવા પ્રકારના શેરો ખરીદવું જોખમ છે કારણ કે અમર્યાદિત જવાબદારીવાળી એટલે કે કંપની ફળચામાં જાય તો જે શેર હોલ્ડર હોય છે એણે પોતાની મિલકતો આપીને પણ કંપનીનું દેવું ચૂકવવું પડતું હોય છે અને તેમાં રોકાણ ઘણા ઓછા લોકો કરતા હોય છે એટલે કે જે આપણે શેરમાં રોકાણ કરવું હોય તો આપણે જોવું પડે કે જે કંપની છે તે મર્યાદિત જવાબદારીવાળી છે કે અમર્યાદિત જવાબદારીવાળી છે તો આપણે હંમેશા મર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં જ રોકાણ કરવું જોઈએ કારણ કે અમર્યાદિત જવાબદારીવાળી કંપનીમાં રોકાણ કરવાથી કેટલું જોખમ રહેલું હોય છે સભ્યોની જવાબદારી મર્યાદિત છે કે અમર્યાદિત તે કંપનીના આવેદનપત્રમાં જણાવવામાં આવે છે નંબર દસ મૂળભૂત અધિકારો કાયદાથી કંપનીને અલગ જ કાનૂની અસ્તિત્વ મળે છે પરંતુ કંપનીએ દેશની નાગરિક નથી તેથી નાગરિકને પ્રાપ્ય તેવા કોઈ પણ મૂળભૂત અધિકારો કંપનીને મળતા નથી તો કે કંપનીને અલગ કાયદાસરનું અસ્તિત્વ પ્રાપ્ત થાય છે પરંતુ તે દેશની નાગરિક નથી બરાબર અને તેથી તેના જે આપણા જે વ્યક્તિને મૂળભૂત અધિકારો પ્રાપ્ત થાય છે તે મૂળભૂત અધિકારો કંપનીને પ્રાપ્ત થતા નથી નંબર જે કંપનીના શેર હોલ્ડરો હોય હોય છે છે તેમને કંપનીના સભ્યો તેમની પાસે જેટલી સંખ્યામાં શેર ધરાવતા હોય તેટલા જ મત આપી શકે છે એટલે કે શેડિટ મતાધિકાર ધરાવતા હોય છે શેરની સરળ ફેરબદલી અને શેરડીટ મત એ કંપનીની આગવી લાક્ષણિકતા છે કારણ કે કંપની સ્વરૂપમાં જેટલા શેર આપણે ધરાવતા હોય છે એટલા આપણે આપણે આપી શકીએ ત્યારબાદ લાક્ષણિકતા બાદ હવે ફાયદા વિશે ચર્ચા કરીશું જેમાં નંબર વિશાળ મૂડી ભંડોળ કંપની એ તેની મૂડીને નાના નાના હિસ્સામાં એટલે કે શેરોમાં વિભાજીત કરી હોય છે વિભાજીત કરી નાખતી હોય છે શેર ઇટ મતાધિકાર હોવાથી વધુ શેર ખરીદવાનું આકર્ષણ રહે છે કારણ કે જેટલા પ્રમાણમાં આપણે શેર ખરીદીએ છીએ તેટલા પ્રમાણમાં આપણને મતાધિકાર પ્રાપ્ત થાય છે આપણને નિર્ણય લેવામાં ભાગીદાર બનાવવામાં આવતા હોય છે એટલા માટે લોકોને વધુને વધુ શેર ખરીદવાનું આકર્ષણ હોય છે પણ અમે કંપની વિશાળ મૂડી એકઠી કરી શકે છે તો આ રીતે કંપનીને વધારાની મૂડીની જરૂરિયાત હોય તો આ રીતે પોતાની જે શેર મૂડી છે તેને નાના નાના શેરોમાં વિભાજિત કરી નાખતી હોય છે અને એ દ્વારા લોકો શેર ખરીદે છે અને પોતાની જે રકમ હોય છે તેનું કંપનીમાં રોકાણ કરે છે નંબર બે શેરની સરળ ફેરબદલી શેરની સરળતાથી ફેરબદલી થઈ શકે છે જે એને આપણી લાક્ષણિકતામાં પણ ચર્ચા કરી ગયા તો આ એનો એક ફાયદો છે બરાબર માન માન્ય શેર બજારમાં શેરની લે લેવે સરળતાથી થઈ શકતી હોવાથી કંપનીનો સભ્ય ઈચ્છે ત્યારે શેર વેચી નાણાં મેળવી શકે જે શેર બજારમાં આવું જ થતું હોય છે બરાબર એવી અટકણો હોય કે ભવિષ્યમાં આ કંપનીના શેરોની કિંમત વધવાની છે તો હાલમાં તે શેર ખરીદવા માટે પડાપડી થતી હોય છે બરાબર અને જો શેરના ભાવ ડાઉન થઈ જવાના હોય એટલે કે ઘટી જવાના હોય તો એ શેર વેચી નાખવામાં આવે છે એટલે કે ફેરબદલી કરી દેવામાં આવે છે અને જરૂરિયાત પ્રમાણે શેર ખરીદી શકે છે તો કે ભવિષ્યમાં કોઈક કંપનીના શેરના ભાવો વધવાના હોય તો તે નફો મેળવવા માટે લોકો શું કરે છે એ કંપનીના શેરોને ખરીદી લેશે અને એ રીતે નફો પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે જો કે ખાનગી કંપનીના શેરની ફેરબદલી ઉપર નિયંત્રણ છે તો આ રીતે જે માન્ય શેર બજારમાં નોંધણી થયેલી હોય છે શેરના ખરીદ વેચાણનીમાં આપણે જોડાવવું જોઈએ એમાં જ રોકાણ કરવું જોઈએ જે ખાનગી કંપની છે તો કે તેની શેર ફેરબદલી પર કોઈ નિયંત્રણ હોતું નથી નંબર ત્રણ સભ્યોની મર્યાદિત જવાબદારી શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપનીના સભ્યોની જવાબદારી તેમણે ખરીદેલા શેરની મૂળ કિંમત પૂરતી જ મર્યાદિત હોય છે કંપની ફળચામાં જાય કે કંપનીનું વિસર્જન થાય તો એવા સંજોગોમાં તેમણે શેરની મૂળ કિંમત કરતાં વધારાના નાણાં ચૂકવવાના રહેતા નથી કોઈ પણ જે સભ્યો હોય છે જે શેર હોલ્ડર હોય છે એ જેટલી રકમના શેર ખરીદે છે એટલી રકમ પૂરતો જ તે મર્યાદિત હોય છે પછી જ્યારે કંપની ફળચામાં જાય એટલે કે કંપની દેવામાં ઉતરી જાય અથવા તો કંપનીનું વિસર્જન થાય તો એવા સંજોગોમાં તે પોતાના જે શેરની મૂળ કિંમત હોય જે હોય છે જેમ કે રૂપિયા સોનો એવા એણે સો શેર ખરીદ્યા હોય તો તેની દસ હજાર પૂરતી જવાબદારી મર્યાદિત હોય છે વધારાના નાણાં ચૂકવવા માટે તે જવાબદાર હોતો નથી એટલે કે સભ્યોની જવાબદારી કેવી હોય છે મર્યાદિત હોય છે તેને ખરીદેલા શેર પૂરતી મર્યાદિત હોય છે નંબર ચાર અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય તો કે કંપનીને અલગ વ્યક્તિત્વ અને લાંબુ આયુષ્ય પ્રાપ્ત થતું હોય છે જે ફાયદો છે જે લાભકારક છે કાયદા દ્વારા કંપનીને તેના સભ્યોથી અલગ જ વ્યક્તિત્વ અને અસ્તિત્વ પ્રાપ્ત થતું હોવાથી કંપની લાંબુ આયુષ્ય ભોગવે છે સભ્યના મૃત્યુ નાદારી મગજ અસ્થિર બને તો એવા સંજોગોમાં સભ્યો દ્વારા શેરની ફેરબદલીથી કંપનીના અસ્તિત્વને કોઈ પણ અસર થતી નથી નંબર પાંચ વિશાળ કદના લાભો કંપની માટે મોટા પાયા ઉપર ખરીદી વેચાણ અને ઉત્પાદન શક્ય બને છે વિશાળ મૂડી ભંડોળ આધુનિક યંત્રો નિષ્ણાતોની સેવા સંશોધન વગેરેને કારણે ઓછા ખર્ચે મોટા પાયા પર ઉત્પાદનના લાભ મેળવે છે આ રીતે ઓછા ખર્ચ દ્વારા ઉત્પાદનના મોટા લાભો પ્રાપ્ત કરી શકાય છે આથી કંપનીને આર્થિક વિકાસના એન્જિન તરીકે પણ ઓળખવામાં આવે છે તમને પૂછાય કે કંપનીના આર્થિક વિકાસના એન્જિન તરીકે શા માટે ઓળખવામાં આવે છે કારણ કે કંપની માટે મોટા પાયા પર ખરીદ વેચાણ કરવું અને ઉત્પાદન કરવું શક્ય બને છે અને એ માટેનું જે મૂડી ભંડોળ આધુનિક યંત્રો ત્યારબાદ નિષ્ણાતોની સેવા સંશોધન કાર્ય વગેરે પાછળ જે ખર્ચ થાય છે તે ઓછા પ્રમાણમાં અને મોટા પાયા પર ઉત્પાદન મેળવી શકાય છે અને તેના લાભો કંપનીને પ્રાપ્ત થતા હોય છે અને તેથી જ કંપનીના આર્થિક એન્જિન તરીકે ઓળખવામાં આવે છે ત્યારબાદ નંબર છ કાર્યક્ષમ સંચાલન નિષ્ણાતોની સેવા અને કાર્યકુશળ સંચાલકોને કારણે કંપનીનું સંચાલન વ્યવ વ્યવસાયલક્ષી અને કાર્યક્ષમ બને છે જે સંચાલક મંડળ હોય છે એમાં નિષ્ણાતો હોય છે અને નિષ્ણાતો ની સેવાનો લાભ કંપનીને મળતો હોય છે તેથી કંપનીનું સંચાલન વ્યવસાય લક્ષ્ય અને કાર્યક્ષમ રીતે થતું હોય છે નંબર સાત લોકશાહી સંચાલન સભ્યોએ ચૂંટેલા પ્રતિનિધિઓ એટલે કે સંચાલકો દ્વારા કંપનીનું સંચાલન લોકશાહી રીતે થાય છે જે કંપનીનું સંચાલન થતું હોય છે તે લોકશાહી રીતે થાય છે કારણ કે જે કંપનીના શેર હોલ્ડરો હોય છે તેમનો મતાધિકાર તેમણે ખરીદેલા શેર ડીટ હોય છે અને તેથી લોકશાહી સંચાલન જોવા મળે છે મહત્ત્વના નિર્ણયો સભ્યોની સામાન્ય સભામાં બહુમતીથી લેવાય છે તો કે કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેવાના હોય છે તો કંપનીની સામાન્ય સભા યોજવામાં આવે છે અને બહુમતીથી તે નિર્ણયો લેવાતા હોય છે નંબર આઠ સમાજ અને રાષ્ટ્રને લાભ તો કે સમાજ અને રાષ્ટ્રને શું લાભ થાય છે કંપની દ્વારા તો કે જાહેર જનતા તેમની બચતોનું કંપનીના શેર ડિવેન્ચર જાહેર થાપણોમાં રોકાણ કરે છે બચતને પ્રોત્સાહન મળે છે બરાબર લોકો જે જાહેર જનતાના નાણાં છે તે લોકો શું કરે છે કંપનીમાં રોકાણ કરે છે કંપનીના શેર ડિબેન્ચર જાહેર થાપણો વગેરેમાં શું કરે છે રોકાણ કરે છે તેનો લાભ જાહેર જનતાને શું થાય છે તો કે એની જે આવક છે તેમાંથી તેઓ બચત કરે છે બચતને પ્રોત્સાહન મળે છે રોકાણ ઉપર તેમને ડિવિડન્ડ અને વ્યાજની આવક મળે છે તેઓ જે કંપનીમાં નાણાં રોકે છે મર્યાદિત સમય માટે તો કે એના પર એ બચત પર તેમને ડિવિડન્ડ મળે છે રોકાણ કરવાથી તેમને ડિવિડન્ડ મળે છે વ્યાજ મળે છે ડિબેન્ચર ઉપર વ્યાજ મળે છે મોટા પાયા ઉપર ઉત્પાદનના લાભો સમાજના લોકોને પ્રાપ્ત થતા હોય છે કારણ કે મોટા પ્રમાણમાં ઉત્પાદન થતું હોય અને તેનું વેચાણ સારા પ્રમાણમાં થાય તો કંપનીને નફો થશે કંપનીને આવક થશે તો કે કંપનીના નફામાં વધારો થતાં તેનો લાભ જે કંપનીના શેર હોલ્ડરો છે તેને પણ થાય છે રોજગારીની તકોમાં વધારો થશે જે કંપનીમાં કાર્ય કરતા લોકો છે તે તેમની આવકમાં પણ વધારો થશે એટલે કે રોજગારીની તકો વધશે ક કેટલીક કંપનીઓ નફાનો અમુક ભાગ કલા બગીચા શાળા કોલેજો રમતગમતના મેદાનોમાં વગેરે માટે ખર્ચે છે એટલે કે કંપનીને સારો એ પ્રમાણમાં નફો થાય તેના અમુક ટકા લેખે તે સમાજમાં સામાજિક કાર્યો પાછળ ખર્ચ કરતા હોય છે સમાજ કલ્યાણ પાછળ ખર્ચ કરતા હોય છે તો કે જે સમાજના લોકો છે તેમના દ્વારા તેમના નફામાં વૃદ્ધિ થાય છે એટલા માટે તે નફાનો અમુક ભાગ આ બાગ બગીચા બનાવવા ઉપરાંત શાળા હોસ્પિટલો રમતગમતના મેદાનો માટે ઉપયોગ કરે છે કર્મચારીઓને પણ સ્વેચ્છાએ અનેક સુવિધાઓ પૂરી પાડે છે ઘણી કંપનીઓ એટલી સારી સુવિધા પૂરી પાડે છે કે જે કર્મચારીઓ હોય છે એમને કંપની સુધી લાવવા લઈ જવા માટેની પણ સુવિધાઓ હોય છે ઉપરાંત પોતાના કર્મચારીઓ માટે રહેઠાની સુવિધા પણ તેઓ ઉપલબ્ધ કરાવતા હોય છે એમના બાળકો માટે પણ શાળા ની સુવિધાઓ હોય છે રમતગમતના મેદાનોની સુવિધા હોય છે તો આવી સારી એવી સુવિધાઓ કંપની કર્મચારીઓને પૂરી પાડે છે તેને પરિણામે કર્મચારીઓને સંતોષ થાય છે અને સંતોષ થવાને પરિણામે જે કર્મચારીઓ હોય છે તે કંપની પ્રત્યે વફાદાર રહીને કાર્ય કરે છે અને તેનો લાભ તેમના ઉત્પાદનમાં વધારો થવાથી કંપનીને થતો હોય છે તો આ રીતે કંપની એ પોતાના નફાનો અમુક ભાગ સામાજિક કલ્યાણ પાછળ પણ ખર્ચતા હોય છે સમાજ પાછળ ખર્ચતા હોય છે કંપનીઓ કરવેરા દ્વારા કરોડો રૂપિયા સરકારને ચૂકવે છે ઉપરાંત કંપની સરકારને કઈ રીતે મદદ કરે છે તો કે જે કંપની છે તો તે કરવેરા દ્વારા સરકારને મદદરૂપ બને છે આ રકમ દેશના વિકાસ પાછળ પણ વપરાય છે તો રીતે જે કંપની હોય છે તે જે ઉત્પાદન કરે છે નફો પ્રાપ્ત કરે છે તો તે કરવેરા સરકારને ચૂકવે છે અને એ દ્વારા સરકારને મદદરૂપ બને છે અને સરકાર એ જે આવક છે તેનો ઉપયોગ સરકાર વિકાસ દેશના વિકાસ પાછળ કરતા હોય છે તા કંપનીના લાભા લાભો વિશે આપણે ચર્ચા કરી ત્યારબાદ તેની મર્યાદાઓ જેમાં નંબર એક લાંબી અને ખર્ચાળ સ્થાપના વિધિ હવે જે કંપનીની સ્થાપના વિધિ છે તે કેવી છે લાંબી જટિલ અને ખર્ચાળ છે જે આપણે અગાઉના જે સ્વરૂપો જોઈ ગયા વૈયક્તિક માલિકી ભાગીદારી પેઢી સહકારી મંડળી તો કે એની જે સ્થાપના વિધિ હતી તે સરળ હતી બરાબર જ્યારે કંપનીની સ્થાપના વિધિ કેવી છે લાંબી જટિલ અને ખર્ચાળ છે કારણ કે રજિસ્ટ્રાર સમક્ષ તેની નોંધણી કરાવવી ત્યારબાદ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું આવેદનપત્ર નિયમનપત્ર જેવા દસ્તાવેજો તૈયાર કરવા કંપની રજિસ્ટ્રાર સમક્ષ તેને રજૂ કરવા એ ઉપરાંત નિષ્ણાંતોની સેવા લેવી નિષ્ણાંતોની સલાહ લેવી માર્ગદર્શન મેળવવું અને એ માટે નિષ્ણાંતોને નિષ્ણાતો જે સેવા આપે છે એ માટે તેમને ફી ખૂબ જ ઊંચી ફી ચૂકવવી પડતી હોય છે તો કે આ રીતે જે ધારાકીય નિયંત્રણો હોય છે કંપનીએ કાયદા દ્વારા અસ્તિત્વમાં તો આવે છે કંપનીએ તેની હયાતી દરમિયાન કાયદાની જોગવાઈઓનું પાલન કરવું પડતું હોય છે નિયમ નિયમિત સમયે પત્રકો અહેવાલો હિસાબો કંપની રજિસ્ટ્રાને મોકલવા પડે છે જે આપણે કંપનીના વાર્ષિક હિસાબો તરીકે ઓળખીએ છીએ બરાબર તો કે આવા જે પત્રકો અહેવાલ હોય ઉપરાંત કંપનીના વાર્ષિક હિસાબો એ કંપની રજિસ્ટ્રારને મોકલવાના હોય છે ત્યારબાદ સેબી એટલે કે સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાની કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડતું હોય છે કારણ કે કંપની એ કાયદા હેઠળ નોંધાયેલી હોય છે નોંધણી થયેલી હોય છે અને તે દ્વારા સેબી બરાબર સેબી હેઠળ પણ કેટલીક જોગવાઈઓનું પાલન કરવાનું હોય છે નંબર ત્રણ વહીવટી ખર્ચમાં વધારો તો કે વહીવટી ખર્ચમાં વધારો થાય છે કઈ રીતે જે નિષ્ણાતો હોય છે જે સંચાલક મંડળમાં ભાગ લેતા હોય છે નિષ્ણાતોને ખૂબ જ ઊંચી ફી ચૂકવવી પડતી હોય છે એ ઉપરાંત જે વિશિષ્ટ અધિકારીઓ હોય છે તે વિશિષ્ટ સેવાઓ પૂરી પાડતા હોય છે તો તેને આકર્ષક એવો પગાર ચૂકવવો પડે છે સંશોધન પાછળ ખર્ચ કરવો પડે છે તમે બજારમાં જોતા હશો ઘણી બધી કંપની એવી હોય છે કે જેની જે પેકેજિંગ હોય અથવા તો કંઈક નવું ને નવું બજારમાં તેઓ મૂકતા હોય છે બરાબર જે પોતાના પેકિંગમાં પણ ફેરફાર કરી દેતા હોય છે તો કે મહિને મહિને તેમના પાછળ કંઈક ને કંઈક સંશોધનો પાછળ ખર્ચ તેઓ કર્યા જ કરતા હોય છે તો આવી કંપનીનો વહીવટી ખર્ચ એ ખૂબ જ વધુ હોય છે ત્યારબાદ નંબર ચાર આપખુટશાહી વહીવટ સભ્યોને કાયદા દ્વારા ઘણા બધા હક્કો આપવામાં આવ્યા હોવા છતાં પણ કંપનીમાં માત્ર નામથી જ તેઓ સત્તા ભોગવે છે સેડિટ મતાધિકાર હોવાને કારણે કેટલીક વ્યક્તિઓ જૂઠ રચીને સંચાલન ઉપર કાબૂ મેળવે છે અને પોતાની ઈચ્છાઓનો જ અમલ થવા દે છે આ રીતે જે સંચાલન હોય છે એ સંચાલન પર જે સભ્યો હોય છે તેમનો પણ સેડિટ મતાધિકાર હોય છે પરિણામે શું કરે છે કે અંદરો અંદર એ પ્રકારની રાજનીતિ રમાતી હોય છે બરાબર કે અંદર તેઓ શેર ખરીદી લેતા હોય છે અને એ રીતે સંચાલન ઉપર વર્ચસ્વ જમાવાનો પ્રયત્ન કરે છે કે પોતે જે ઈચ્છે તે પ્રકારના જ નિર્ણયો લેવામાં આવે એ પ્રકારે અંદર થતું હોય છે કંપનીના નાણાં મિલકતો અને ખાનગી માહિતીનો પોતાના અંગત હિત અને સ્વાર્થ માટે ઉપયોગ કરે છે તારી રીતે પોતાના અંગત સ્વાર્થ માટે પણ ઉપયોગ થતો હોય છે એટલે કે આપકુટ સહી વહીવટ જોવા મળતો હોય છે કારણ કે એમાં જે શેરડીટ મતાધિકાર હોય છે એનો લાભ આ રીતે સભ્યો ઉઠાવતા હોય છે ત્યારબાદ નંબર પાંચ રહસ્યોની જાળવણીમાં મુશ્કેલી તો કે કંપનીમાં રહસ્યોની જાળવણી ખૂબ જ મુશ્કેલ બને છે કંપનીએ તેના વાર્ષિક હિસાબો ફરજિયાતપણે ઓડિટ કરાવવાના હોય છે દર ત્રણ મહિને અથવા તો દર છ મહિને બરાબર કરાવીને સભ્યોને અને તથા કંપની રજિસ્ટ્રારને મોકલવા પડે છે કાયદા અનુસાર કેટલીક બાબતો જેવી કે ડિવેન્ચર પરત બોનસ શેરને લગતી બાબતો પ્રસિદ્ધ કરવી પડતી હોય છે આથી રહસ્યોની ગુપ્તતા જળવાતી નથી રહસ્યોની જાળવણી મુશ્કેલ બને છે ત્યારબાદ નંબર છ નીતિ વિષયક નિર્ણયોમાં વિલંબ જે કંપનીમાં નિર્ણય લેવામાં આવે છે તે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરીને લેવાતા હોય છે નોટિસ આપીને સભ્યોને આમંત્રણ કે બોલાવવામાં આવે છે બરાબર અને ત્યારબાદ સભામાં ઠરાવ પસાર કરવામાં છે એ માટે ઘણો બધો સમય પસાર થઈ થઈ જતો હોય છે પણ અમે જે વિષયક નિર્ણયો લેવાતા હોય છે તેમાં વિલંબ થતો હોય છે તો કે નીતિવિષયક નિર્ણયો લેવામાં સભ્યોની સંમતિ લેવી પડતી હોય છે અને આ માટે સભ્યોની સભા બોલાવવી પડતી હોય છે નિશ્ચિત દિવસો પહેલાં સભાની નોટિસ મોકલવાની હોય છે સભામાં ઠરાવ પસાર કરવો પડે છે અને એ રીતે સમયમાં વ્યય થતો હોવાથી નિર્ણય લેવામાં વિલંબ રહે છે નંબર સાત ઓછી પરિવર્તનશીલતા કંપની સ્વરૂપમાં ઓછી પરિવર્તનશીલતા જોવા મળે છે કારણ કે કંપની એ કાયદેસર રીતે અસ્તિત્વમાં આવી હોય છે કંપની સ્વરૂપમાં પરિવર્તનશીલતાનું તત્વ ખૂબ જ ઓછા ઓછું એવું જોવા મળે છે મહત્વના ફેરફારો કરવા માટે સામાન્ય સભામાં ઠરાવ પસાર કરવો પડે છે કેટલાક સંજોગોમાં કેન્દ્ર સરકાર અને અદાલતની પણ પરવાનગી મેળવવી પડે છે કારણ કે જે કંપનીદારો છે તે હેઠળ કંપનીએ કેટલીક જોગવાઈઓનું પાલન કરવું પડતું હોય છે અને જો તેમાં તે ફેરફાર કરવા ઈચ્છતો હોય તો તે માટે તેણે સામાન્ય સભા બોલાવવી પડે છે જે સેડિટ સભ્યો હોય છે તેમને બોલાવવા પડતા હોય છે એમને નોટિસ આપવી પડતી હોય છે કેન્દ્ર સરકાર તેમજ અદાલતોની પણ પરમિશન લેવી પડતી હોય છે નંબર આઠ સટ્ટાખોરીને ઉત્તેજન સંચાલકો કંપનીની ખાનગી માહિતીથી વાકેફ હોય છે શેરબજારોમાં કૃત્રિમ ફેરફારો સર્જીને સટ્ટાખોરીને ઉત્તેજે છે શેરમાં થતી સટ્ટાખોરી નાના રોકાણકારોના આર્થિક હિતને નુકસાન પહોંચાડે છે તો આ રીતે જે કંપનીના સંચાલક મંડળ હોય છે તેઓ સટ્ટાખોરીને ઉત્તેજન આપતા હોય છે તો કે તેઓ કૃત્રિમ ફેરફારો જે કંપનીના ભાવો છે તેમાં વધારો ઘટાડો કરીને લાભ પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરે છે અને એ માટે જે નાના રોકાણકારો હોય છે એમને નુકસાન સહન કરવું પડતું હોય છે ત્યારબાદ નંબર નવ સમાજને ગેરફાયદા સમાજને ગેરફાયદા કયા થાય છે તો કે કામદારોની હડતાલ માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ સમાજે બનવું પડે છે બરાબર કામદારો હડતાલ કરે તો એટલા દિવસ ઉત્પાદન થતું નથી ઉત્પાદન નહીં થશે તો બજારમાં તે ચીજવસ્તુ આવશે નહીં અને બજારમાં તે ચીજવસ્તુની અછત થવાને પરિણામે તે ચીજવસ્તુના ભાવોમાં વધારો થશે માલિકો દ્વારા તાળાબંધીનો ભોગ પણ જાહેર જનતાએ બનવું પડતું હોય છે તો કે થોડાક દિવસ માટે કંપની બંધ કરી દેવામાં શા માટે કારણ કે બધી ચીજવસ્તુઓના ભાવો વેરાઓમાં કરવેરામાં વધારો કર્યો હોય બરાબર અથવા તો સરકાર એવા પ્રકારની નીતિ અપનાવ્યો કે જેનાથી કંપનીને માફક આવે એમ ન હોય તો એવા સંજોગોમાં માલિકો તાળાબંધી કરી દેતા હોય છે તો એટલા સમય માટે ઉત્પાદન બંધ થઈ જતું હોય છે અને ઉત્પાદન બંધ થવાને પરિણામે બજારમાં તેની અછત સર્જાય છે અને પરિણામે ચીજવસ્તુના ભાવોમાં સતત વધારો થતો જાય છે તો કે માનવી કરતાં મૂડીનું મહત્ત્વ હોવાથી ઇજારાશાહીના દૂષણો પણ પ્રવેશે છે જેથી સમાજમાં આવક અને સંપત્તિની સમાન વહેંચણી અસમાન વહેંચણી થાય છે તો આ રીતે આવક અને સંપત્તિની અસમાન વહેંચણી થતી જોવા મળે છે જેનાથી સમાજને ગેરલાભ પ્રાપ્ત થતા હોય છે